સાયકોલોજી 11th ચેપ્ટર 4th વર્તનના જૈવી આધારમાં મિત્રો આપણે છેલ્લે કેન્દ્રીય ચેતાતંત્રના પ્રકારમાં મગજ, મગજની રચના અને મગજના 3 ભાગમાં આપણે મગજસ્કંદ અને નાનો મગજ અને સીમાવર્તી તંત્રની ચર્ચા કરી. મિત્રો એમાં ત્રીજો પાર્ટ છે મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. એનું કાર્ય શું છે? મોટું મગજ અને મસ્તિષ્ક છાલ ઉચ્ચતરની બોધાત્મક અને આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. એ ઉપરાંત આયોજન, હલનચલન, પ્રત્યક્ષીકરણ એટલે કે અર્થઘટન કરવું, વાણી વગેરે જેવા કાર્યો છે, ક્રિયાઓ છે, એ મસ્તિષ્ક છાલ વિના અશક્ય છે. મોટું મગજ માનવ મગજના 2/3 ભાગનું બનેલું છે, જે માત્ર 4 mm જાડાઈ ધરાવતી મસ્તિષ્ક છાલ આખા મગજનું આવરણ બને છે. ટૂંકો પ્રશ્ન પૂછાય છે, મસ્તિષ્ક છાલમાં શાનો સમાવેશ થાય છે? ચેતાકોષો, ચેતાકીય માળખું અને ચેતાક્ષોના ઝુમખાઓનો સમાવેશ થાય છે, જેને લીધે જ આપણે બંધ બેસતું વર્તન, સુગ્રથિત વર્તન કલ્પના કરી શકીએ છીએ. સંકેતોને ઓળખવા, સાહચર્યો, ઈચ્છાઓ અને તરંગો જેવી માનસિક ક્રિયાઓ છે મસ્તિષ્ક છાલને લીધે શક્ય બને છે. મિત્રો મોટા મગજના ગોળાર્ધો જુદી જુદી બોધાત્મક અને આવેગિક ક્રિયાઓમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સામાન્ય રીતે આ 2 ગોળાર્ધો સમાન હોવા છતાં પણ ડાબો ગોળાર્ધ છે વધારે પ્રભાવશાળી હોય છે, જે શરીરના જમણા ભાગના અવયવોનું નિયંત્રણ કરે છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, ડાબો ગોળાર્ધ અને જમણો ગોળાર્ધ બંને ગોળાર્ધો બોધાત્મક અને આવેગિક ક્રિયા સાથે સંકળાયેલ હોવા છતાં, સમાન હોવા છતાં ડાબો ગોળાર્ધ વધારે પ્રભાવશાળી હોય, જે શરીરના જમણા ભાગના અવયવોનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. એ ઉપરાંત પણ કેટલાક વિશિષ્ટ કાર્યો છે. દાખલા તરીકે વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધ દ્વારા થાય. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, ને આ 2 ગોળાર્ધો ચેતાક્ષોના મેદમય આવરણયુક્ત સફેદ ઝુમખા સાથે સંકળાયેલા છે, એટલે મસ્તિષ્ક છાલનો બહારનો ભાગ ભૂખરા રંગનો હોય છે, કારણ કે તે કોષ, શરીર અને લઘુતંતુઓનો બનેલો હોય છે. ત્યાર પછી અસંખ્ય ગળીઓ ધરાવતી મસ્તિષ્ક છાલ ખોપરીના આવરણમાં સુરક્ષિત હોય છે. જો આ મસ્તિષ્ક છાલ ગળીઓ વિનાની હોત તો તેના કદ કરતાં તે અનેક ગણી મોટી હોત. ત્યાર પછી છે મસ્તિષ્ક ખંડ. કેટલા ખંડમાં મસ્તિષ્ક વહેંચાયેલું છે? ચેતામનોવૈજ્ઞાનિકો મસ્તિષ્ક છાલને સારી રીતે સમજવા માટે તેના ભાગો પાડી અને મગજના ગોળાર્ધોમાં દર્શાવે છે. મસ્તિષ્ક છાલ પર એક ઊભી ખાંચ હોય છે, જેને મધ્યસ્થ ખાંચ કે રોલાન્ડોની ખાંચ તરીકે ઓળખાય છે. મિત્રો આ બધા ટૂંકા પ્રશ્ન માટે મહત્ત્વના છે. નીચેના ભાગમાં આવેલી ખાંચ સિલ્વિયસની ખાંચ તરીકે ઓળખાય છે અને આ ખાંચ વડે આપણો મગજ 4 ખંડોમાં વહેંચાય છે. એટલે મગજના 4 ખંડો રચના અને કાર્યમાં વૈવિધ્ય છે, જેમાં પહેલો ખંડ છે અગ્રખંડ, બીજો મધ્યખંડ, ત્રીજો પશ્ચખંડ અને ચોથું છે નિમ્નખંડ. એમાં સૌપ્રથમ આપણે આગળના ભાગે લલાટ એટલે કે કપાળ આજે આવેલું છે માટે એનું નામ છે અગ્રખંડ. સૌથી આગળ આવેલ લલાટ ખંડ કારક નિયંત્રણો અને બોધાત્મક ક્રિયાઓ સાથે સંકળાયેલ છે અને વિચારણા આયોજન તેમજ નિર્ણય લેવાની પ્રક્રિયા હોય કે ચેતન પ્રક્રિયાઓ સાથે પણ લલાટખંડ સંબંધ ધરાવે છે. મિત્રો આ ખંડોને આકસ્મિક જો ઈજા થાય તો વર્તન અને વ્યક્તિત્વ પર તેની વિનાશક અસર થઈ શકે છે. મધ્યખંડ જે
નામ પ્રમાણે મગજના વચ્ચેના ભાગમાં આવેલ છે, મધ્યમાં આવેલ છે અને મગજમાં આવતા સાંવેદનિક સંદેશાઓનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. એ ઉપરાંત કારક અને પૂર્વકારક ક્ષેત્રો સાથે સ્નાયવિક હલનચલનનું નિયંત્રણ કરવાનું કામ મધ્યખંડનું છે. ત્યાર પછી પશ્ચખંડ, જે માથાના પાછળના ભાગમાં આવેલ છે અને દ્રષ્ટિના કેન્દ્રનું નિયંત્રણ કરે છે ને નેત્રપટ સાથે તેનો સીધો સંબંધ રહેલો છે. નિમ્નખંડમાં મગજના બંને ગોળાર્ધોની નીચેના ભાગમાં નિમ્નખંડ હોય છે, જેમાં વાણી અને શ્રવણ કેન્દ્રો આવેલા છે. અહીં વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ થતું હોય છે. મિત્રો, એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ એક ખંડ સ્વતંત્ર રીતે ચોક્કસ વર્તનનું નિયંત્રણ કરતું નથી. આપણે અગ્ર, મધ્ય, પશ્ચ અને નિમ્ન આવા મગજના ચાર ખંડ, ચાર ભાગની વાત કરી અને દરેકનું એક સ્પેશિયલ કાર્ય છે, છતાં પણ એકબીજા સાથે જોડાયેલા છે. આપણે ઉદાહરણ દ્વારા એને સમજીશું. દાખલા તરીકે, જ્યારે ટેલિફોનની ઘંટડી તમે સાંભળો છો, સાંભળવું એ કાર્ય છે નિમ્નખંડનું, એટલે કે શ્રવણ કેન્દ્ર દ્વારા તમે સાંભળો છો નિમ્નખંડનું કાર્ય. ટેલિફોનના સાધનને તમારા પશ્ચખંડ એટલે કે દ્રષ્ટિકેન્દ્ર દ્વારા તમે જુઓ છો. રિસીવરને મધ્યખંડ દ્વારા ઉપાડો છો, એટલે કે કારક કેન્દ્ર થયું, ક્રિયાઓ ઉપાડવાની ક્રિયા થઈ અને સામેની વ્યક્તિ સાથેની વાતચીતની ક્રિયાનું સંકલન તમારા લલાટખંડમાં થાય છે. એટલે જટિલ વર્તન સાથે સુમેળ સાધવામાં મગજના ઘણા બધા વિસ્તારો સંકળાયેલા હોય છે. ત્યાર પછી કેન્દ્રીય ચેતાતંત્રનો બીજો પ્રકાર છે કરોડરજ્જુ, જે આપણી ટચલી આંગળીના વ્યાસ જેટલી નળાકાર ચેતાતંતુઓની બનેલી કરોડરજ્જુ મગજના છેડેથી શરૂ થઈ શરીરના પીઠના ભાગમાં રહેલા કરોડના મણકાઓના પોલાણમાંથી સીધીહારમાં પસાર થાય છે. મિત્રો, કરોડરજ્જુ છે આપણા શરીરને મગજ સાથે જોડે છે. મગજ અને પરિઘવર્તી ચેતાતંત્ર વચ્ચેના સંદેશાઓનું સંકલન પણ કરોડરજ્જુ દ્વારા થાય છે. એ ઉપરાંત જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ માહિતી મળે છે તે માહિતીને મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કરોડરજ્જુનું છે અને મગજ તરફથી આવતા સંદેશાઓને ગ્રંથિઓ, સ્નાયુઓ કે અન્ય ભાગ સુધી લઈ જવાનું, પહોંચાડવાનું કાર્ય, એટલે કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા બાહ્ય જગતની માહિતીને મગજ સુધી પહોંચાડવી અને મગજ તરફથી જે સંદેશો મળે છે એ સંદેશાઓને શરીરના અન્ય ભાગ સુધી પહોંચાડવા, એટલે કરોડરજ્જુ છે મગજ અને શરીરના વિવિધ અવયવો વચ્ચેના સંદેશાઓને વહન માર્ગ તરીકેનું કાર્ય કરે છે. મિત્રો, કરોડરજ્જુની ચેતાઓને ઈજા થાય તો પગમાં કે હાથમાં લકવાની અસર થઈ શકે છે. આવી બાબતમાં લકવાના કિસ્સાઓની ગંભીરતા કરોડરજ્જુને કેટલી ઈજા થઈ છે તેના ઉપર આધાર રાખે છે. ત્યાર પછી ચેતાતંત્રના બે પાર્ટ્સમાં આપણે કેન્દ્રીય ચેતાતંત્ર, મગજ, મગજની રચના, મગજના ત્રણ વિભાગ, મગજસ્કંદ અને નાનો મગજ, સીમાવર્તી તંત્ર, મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. હવે આપણે એનો બીજો પ્રકાર છે પરિઘવર્તી ચેતાતંત્ર. મિત્રો, પરિઘવર્તી ચેતાતંત્ર સાંવેદનિક ગ્રાહકો એટલે કે જ્ઞાનેન્દ્રિયોમાંથી ચેતા પ્રવાહને કેન્દ્રીય ચેતાતંત્રમાં લઈ જાય અને મગજમાંથી જે સંદેશાઓ આવે એ સંદેશાઓને શરીરના અવયવો અને સ્નાયુઓ સુધી પહોંચાડવાનું કાર્ય થાય છે. આમ તો પરિઘવર્તી ચેતાતંત્ર ના બે ભાગ પડે છે, શારીરિક અને સ્વયં સંચાલિત ચેતાતંત્ર. એમાં શારીરિક ચેતાતંત્ર એટલે શું? તો કે કારક ચેતાઓ શરીરના પટ્ટાદાર સ્નાયુઓને ક્રિયાશીલ બનાવે છે અને જે આપણે હાથપગનું હલનચલન કરીએ છીએ એના માટે તે જવાબદાર છે. એ ઉપરાંત શારીરિક ચેતાતંત્રની સાંવેદનિક ચેતાઓ છે આંખ, નાક, કાન તેમજ સ્કિન એટલે કે સ્પર્શ ગ્રાહકો જેવા શરીરના મુખ્ય અવયવોના ગ્રાહકોમાંથી આવી
અને આ તંત્ર દ્વારા આપણા પ્રવાહો છે મગજ અને કરોડરજ્જુ સુધી પહોંચે છે. ત્યાંથી આ પટ્ટાદાર સ્નાયુઓના કારક તંતુઓ દ્વારા સંદેશાઓનું વહન થાય છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે તમારે બસ પકડવી છે. મગજ બસ સ્ટેન્ડ તરફ ચાલવા માટે પગના સ્નાયુઓને સંદેશો મોકલશે. જ્યારે તમે બસ સ્ટેન્ડ તરફ ચાલતા હશો ત્યારે તમે બસ સ્ટેન્ડ પર આવેલી બસને જોશો. તમારે બસને જવા દેવી નથી, એટલે તમે બસ પકડવા માટે દોડવાનું નક્કી કરશો. એટલે મગજ પગના સ્નાયુઓને દોડવા માટેનો સંદેશો મોકલશે. યોગ્ય પ્રતિક્રિયા માટે શારીરિક તંત્રના સ્નાયુના હલનચલનો મગજના સંદેશાને પ્રતિપુષ્ટિ આપશે અને આપણી ત્યાં સુધી પહોંચવાની યોગ્ય પ્રતિક્રિયા થશે. જ્યાં સુધી ક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી મગજ દ્વારા પગના સ્નાયુઓને આવા સંકેતો મોકલવાનું ચાલુ રહે છે. મિત્રો, પરિઘવર્તી ચેતાતંત્રના બે પ્રકારમાં શારીરિક અને સ્વયં સંચાલિત ચેતાતંત્ર. અને સ્વયં સંચાલિત ચેતાતંત્રના પાછા બે ભાગ છે, અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર. તો સ્વયં સંચાલિત ચેતાતંત્ર જે પરિઘવર્તી ચેતાતંત્રનો બીજો ભાગ. આપણે જ્યારે નિદ્રાવસ્થામાં કે મૂર્છાવસ્થામાં બેભાન હોઈએ ત્યારે પણ તે કાર્ય કરે છે અને તેની કામગીરી પર વ્યક્તિની પોતાની મરજી ચાલતી નથી. એનો મતલબ એ થયો ઓટોમેટિક નર્વસ સિસ્ટમ છે એ સ્વયં સંચાલિત છે, એટલે અનિચ્છાવર્તી તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વયં સંચાલિત ચેતાતંત્ર ફેફસા, હૃદય, પાચનતંત્ર, મૂત્રપિંડ તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેવા મહત્ત્વના આંતરિક અવયવો સાથે જોડાયેલ છે. હવે તેના જે બે પાર્ટ પડે છે, અનુકંપી અને પરાનુકંપી, એમાં અનુકંપી તંત્ર એટલે શું? મિત્રો, સ્વયં ચાલતા બંને કટોકટીની પરિસ્થિતિમાં જ્યારે કોઈ ઘટનાનો સામનો કરવાનો હોય ત્યારે, અથવા તો મનોભાર પ્રત્યેની કોઈ તત્કાલીન પ્રતિક્રિયાને પહોંચી વળવાનું હોય ત્યારે અનુકંપી તંત્ર આપણને ખૂબ જ ઉપયોગી બને છે. હૃદય, લાળગ્રંથિ, હોજરી, રક્તવાહિનીઓ વગેરે સાથે જોડાયેલ છે અને આ તંત્રની ઉત્તેજનાની સ્થિતિમાં આપણી હૃદયની ગતિ વધે છે, ધબકારા વધે છે, જેથી શરીરના અવયવોને વધારા પ્રમાણમાં લોહી મળતું થાય છે. આવી જુદા જુદા પ્રકારની કારક પ્રતિક્રિયાઓને પહોંચી વળવા માટે અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્ર છે ઉદ્દીપ્ત થાય અને શારીરિક ફેરફારોને તરત જ શક્તિ પૂરી પાડવાનું કામ અનુકંપી તંત્ર કરે છે. ટૂંકમાં આ રીતે ભયજનક કે કટોકટીની પરિસ્થિતિમાં સામનો કરવાનો હોય ત્યારે આપણને અનુકંપી તંત્ર છે મદદરૂપ બનતું હોય છે. ત્યાર પછી એનો બીજો પ્રકાર છે પરાનુકંપી તંત્ર. મિત્રો, અનુકંપી તંત્રમાં જ્યારે કટોકટીની પરિસ્થિતિમાં કોઈ ઘટનાનો સામનો કરવાનો છે અને ત્યારે શરીરમાં જે કંઈ ફેરફાર થાય છે, હૃદયના ધબકારા વધી જાય છે, વધારાના લોહીની જરૂર પડે છે, શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય છે, ગળું સુકાય છે, આવા સમયે આપણને વધારાની શક્તિ અનુકંપી તંત્ર દ્વારા મળે છે. જ્યારે પરાનુકંપી તંત્રની કામગીરી અનુકંપી તંત્રની કામગીરી કરતાં વિરુદ્ધ પ્રકારની છે, એટલે કે અનુકંપી તંત્ર દ્વારા હૃદયના ધબકારા વધે છે, શ્વાસોશ્વાસની ક્રિયાઓ વધે છે, ત્યારે રક્ત પ્રવાહ જેવી ક્રિયાઓને પરાનુકંપી તંત્ર છે સામાન્ય બનાવે છે. એટલે આ બંને તંત્રો છે એકબીજાની વિરુદ્ધ હોવા છતાં પણ એકબીજાના પૂરક તરીકેનું કાર્ય કરે છે અને પરિણામે શરીરની સમતુલાની પરિસ્થિતિ જળવાઈ રહેતી હોય છે, આપણું રોજિંદું જીવન પણ નિયમિત રીતે ચાલે છે. મિત્રો, કટોકટી કે ઉત્તેજનાની સ્થિતિમાં અનુકંપી તંત્ર અને સામાન્ય પરિસ્થિતિમાં પરાનુકંપી તંત્રની કામગીરી છે આપણને ઉપયોગી બનતી હોય છે. ત્યાર પછીનો ટોપિક છેલ્લો આપણો બાકી રહે છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને તેના પ્રકારો. મિત્રો, યુનિટ એકમ કસોટી હોય ત્રીજા અને ચોથા ચેપ્ટર માટે સ્વાધ્યાયના પ્રશ્નોની વાંચવાની તૈયારી કરશું અને પૂરેપૂરા
જવાબ લખીને નોટબુક પરત કરો એવો આગ્રહ તમારી પાસે રાખું છું.